છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારનો સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઈ રહી છે। ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે, જેમાં તેઓને અનાજ તેમજ અન્ય સહાય પણ મળતી હોય છે। આ અંગે એક દિવ્યાંગ મહિલા આયશાબેન સલાટવાડા સ્થિત યુસીડીની ઓફિસ ખાતે ગયા હતા, જ્યાં તેઓને યોગ્ય જવાબ નહીં મળતા નર્મદા ભવન ખાતેની સમાજ કલ્યાણ વિભાગની કચેરી અને કોઠા કચેરી ખાતે પણ ગયા હતા, પરંતુ સરકારી વિભાગમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો। એટલા માટે આવી છું, બધે જગા જઈને આવી, પછી અહીં આવી છું, નર્મદા ભવન જઈને આવી, કોઠી કચેરી જઈને આવી, આરાધના ટોકી જઈને આવી, હવે છેલ્લા અહીં આવી છું। તમને મને સાહેબ એવું કીધું કે મેડમ હાંજે આવશે, તમે હાંજે મળી લો, પણ બીજા કાર્યકર્તા છે એમને કીધું કે અમે ચેરમેન સાહેબ એવું કીધું તમારે બધા જેરોક્સ લીધી, ડોક્યુમેન્ટ લીધી, પછી અમે તમારા કાગરિયા મેલીને તમને જે સહાયતા મળતી નહીં હોય તમને આ લાવીશું। આજે બપોરે આયશાબેન કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા અને દિવ્યાંગ હોવાથી તેઓ દાદર ચડી શક્યા ન હતા, જેથી સ્થાયી સમિતિના અધ્યક્ષ નીચે આવીને તેઓને સાંભળ્યા હતા અને તેઓની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપી હતી। આપણે બધા જ જે પ્રકારે સમાજ જીવનમાં વણાઈને કામ કરીએ છીએ, એમાં દિવ્યાંગજન લોકોને એમને પડતી તકલીફો દૂર રહે અને એમને સુવિધા સરળતાથી મળી રહે, એ આપણો પહેલો બધાનો જ આશય હોય। એ આશયના ભાગરૂપે અત્યારે હું મારી ઓફિસ જઈ રહ્યો હતો, એમાં આપણા જ માધ્યમથી એક આયશાબેન જે એમના દિવ્યાંગબેન છે જે દાદરમાં બેઠા છે, એમને સાંભળ્યા છે, એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એની ઝેરોક્સ લઉં છું, એમનો નંબર લઈને એમને જે પણ જરૂરિયાત વિષય પૂર્ણ કરવાનો હશે એ ચોક્કસ સરકારી અથવા જે પણ રાહે એમને મદદ કરવાની હશે ચોક્કસ કરીશું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।